बोलिए रूड़बाई मातनी जय, पिठड मातनी जय, आवड मातनी जय, नवेला खनी जय। चतुराय थी चितरेले चाकड़ा निमाड़ी बांधा तारी वार, हवे उणप होई काई तो तू रंग पूरजे रूड़बाई। આવરડું મજીઠે ગામને આંગણે માં જગદંબાનું દેવી ભાગવત આજે આનંદથી બેસાડેલ આપણો સમાજ, આહી સમાજ એટલે ચારણો ના તો બાપ મામા થાય। આજ મામાને આંગણે જો આવરૂડો અવસર હોય અને ભાણેજુ કાલી કેલી ભાષામાં આજેની વાણી પવિત્ર કરવા આવ્યા હોય અને દેવી ભાગવત જો આજ બિરાજતું હોય માં જગદંબાના સાનિધ્યમાં, તો આજ અમારો અને તમારો બાપ અનેરો આનંદ હોવો જોઈએ। કે જ્યાં દેવી ભાગવત પધારે, જ્યાં શ્રીમદ ભાગવત પધારે, જ્યાં જગદંબાના ગુણગાન ગવાય, જ્યાં કાળિયા ઠાકોરના ગુણગાન ગવાય, અને આજ માં જગદંબાને પ્રતાપે જો દેવી ભાગવત એટલે માં જગદંબાને જ વાતું હોય બાપ, માં જગદંબાના એકો એક પરચા, એકો એક જન્મ, એકો એક વાતુ, પણ એમાં વક્તા અમારો ચારણ છે બાપ, એટલે એની અનોખી વાત હોય। કેમ કે જે જગદંબાને રાત અને દી સમરવા વાળો ચારણ, ચારણને સરસ્વતી વરેલી, ચારણને જીભને ટેરવી માં જગદંબા બેઠેલી, ત્યારે કે કદાચ ને ચારણનો દીકરો કાલી ઘેલી ભાષામાં ગાય ને તોય તમને બહુ વાલો લાગે। જો અટાણે તો માં જગદંબાની શારદાની મેર છે કે આહિર સમાજ, કાઠી સમાજ, રજપૂત સમાજ અઢારે વરણ ગાવા માંડી ગયા છે બાપ, પણ અમારો ચારણ તો કદાચ ને ભેહું સારતો હોય ને અને તબલા ન હોય તો ખાલી ખાલી લાકડીનો ટેકો લઈને બેઠો હોય તોય જગદંબાની ખમાધીઓ આજે ગાતો હોય, હવારમાં પ્રભાતી ગાતો હોય અને ખાલી આપો વીરો હતો એટલું કંઈ ધૂતા કે હે માર વરાય તા ભગવતી આવી, અને બાપ ઓછી કે ઉપતી કે માઇક બાપ, તો કે માં મેં તો તારું નામ લીધું તું, તો નામ લ્યો ને તો બાપ જગદંબાને આવવું પડે, માને તમારે રખોપા કરવા પડે। હજારો વર્ષ સુધી ઋષિ મહાત્માઓ ભગવાનની તપસ્યા કરતા બ્રહ્માની અને કીડી મકોડી જેવી પાહરા લઈને જાતી ને, ત્યારે ભગવાન બ્રહ્માજી પ્રસન્ન થતા અને કહેતા કે બાપ વરદાન માંગી લે, પણ જગદંબા એટલી બધી દયાળુ છે, ખાલી એમને માઇક બંધ કરીને તુહી માં તુહી માં તુહી માં, તમને નામ ચરણ વિદ્યા ગાયત્રી મંત્ર કાંઈ ન આવડે તો કાંઈ નહીં, પણ ખાલી માં માં કરો ને તોય જગદંબા બાપ તમારા રખોપા કરે અને તરત જ તમારી માથે પ્રસન્ન થઈ જાય કે બાપ મુંજાતી દી મારા રખોપા છે તારી માથે। તો આ જગદંબાનું સાનિધ્ય હોય, આજ મામા ડાયરો બધો બેઠો હોય, આ જગદંબા જેવી આહરાણીઓ બેઠી હોય, ખરેખર ધન્યવાદ છે કે ગોકુળિયું ગમતું નથી, આ જમના ખારી ઝેર, આ મારા વાલા સાથે વેર, તે તો સિદ્ધને કરાવ્યા સાંભળા। અમુક જ્ઞાતિના વર્તારા હોય બાપ, કે આહિરાણી, રજપૂતાણી, કાઠિયાણી, આ બધું ઘણાને થવું છે, પણ વરણ વિના ન થવાય બાપ, કે ધરા વિના ધાન ન નીપજે ને કોળ વિના માડું ના હોય, આ જેસલ જખરો નીપજે એની માં વોથલ પદમણી હોય, એ જોગમાયા એવી હોય, એના માં એવા હશે, એના બાપ એવા હશે, તઈમાં રૂડબાઈ એના જન્મ લઈ અને એમનું પ્રાગટ્ય થયું હશે બાપ। બાકી તો કામ જાજા કાગોલિયા ને કામ જાજા કપૂત, આ હકડી તો મયર ભલી સકડો ભલો સપૂત, હે ભગવતી ભલે એક જ દીકરો હોય પણ અણીખ આભને ટેકો દેવો હોય ને તો આપણી હાથ ભેઢીને કહી કે ભાઈ અમારા કુળમાં આ થઈ ગયા બાપ, અમારા કુળમાં આ થઈ ગયા, એની ઉપમાયું દઈને જીવાય છે। અત્યારે તો આ બહુ સુધારો આવી ગયો બાપ, અતિ સુધારો આવી ગયો છે, કેમ કે મારું પ્રવચન થોડુંક આકરું હોય છે બાપ, અત્યારે હર કોઈ જ્ઞાતિમાં આવે છે એનો અફસોસ નથી, પણ અમુક આપણા સમાજની અંદર જે સુધારા આવ્યાનો
એનું મને તમને દુઃખ છે. જો મજેથી ગામ તો મને બહુ એકતાવાળું લાગ્યું, બહુ સારું લાગ્યું કે નાનું એવું ગામડું આટલું બધું આયોજન કરેલું, આ એકઠા થયેલા આટલા બધા માનવ મેળાની જેમ બેનું દીકરીયું, આ મામા ડાયરો, પછી આજુબાજુના ગામના હોય તો ખરેખર કે આમાં એની લાગણી હોય, આમાં એને રસ હોય, પણ જે કોઈ સમજતા નથી કે માં હું કહેવાય. આજ તમારી 6-7 પેઢી થયા, આ માં ભગવતી થઈ ગઈ, આ રૂડબાઈ થઈ ગઈ, તો એના નામનો તમને ગર્વ કેટલો છે કે અમારા કુળમાં માં રૂડબાઈ થઈ ગયા, અમારી માતાજી એટલા પરચા દીધા હતા, આવી રીતે જીવતા કર્યા હતા. તમે વિચાર તો કરો કે આ ભગવતીનું ગર્વ લઈને જીવા જેવું છે. બાપ, માં રૂડબાઈ ક્યાં ભણવા ગયા હતા, એને ક્યાં અંગ્રેજી આવડતું હતું, પણ છતાંય એની પાસે શક્તિ હતી. જે માણસ શક્તિ વેચી નાખે છે અને સંપત્તિની પાછળ દોટ મૂકે છે, ત્યાં શક્તિ પ્રગટ નથી થતી. બાપ, આ શક્તિ પાછળ આપણે આમ હાટ હોમી દેવા પડે, તઈ જગદંબા કે ખમા 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 બાપ તને ખમા. અને અત્યારે છે સંસ્કાર ઓછા બહુ થતા જાય છે બાપ, પણ સંપત્તિની જરૂર નથી બાપ, સંસ્કારની જરૂર છે. જો તમારા લોહીના સંસ્કારો હોય છે ને તો નક્કી માં રૂડબાઈ જેવી પાછું જન્મ લે હે બાપ. બાકી તો જો જીસના પેટ પહેરશે ને કોલેજ કરવા ચાહે ને, જો જ્યાં રૂડબાઈ નહીં જલમે તમારો 1.5 લાખ પગાર થાય બાપ, તો પૈસો તો હાથનો મેલ છે બાપ. બાકી તો આ રૂડબાઈ નું ક્યાંય નાગબાઈ ની કે પીઠળ ની કે સાવણ ની કે આવડ ની જે ખાંભી છે ને, એ જ આપણે પૂજવાની રહે. આપણા સમાજને બેનું દીકરીયું જે કોઈ ભણે અથવા કોઈ પણ જ્ઞાતિની બેન દીકરી ભણે, ખાલી એટલું જ યાદ રાખે કે હું આજ આહિરની દીકરી છું, ચારણની દીકરી છું, ભરવાડની છું, બ્રાહ્મણની છું. જો આટલું કરીને ભણે ને તો કદાચ અને 12 વટીઓ ત્યાંથી નીકળતો હોય ને આપણી બેન દીકરી હાલી આવતી હોય, જો એના હામું કોઈ જોઈ શકે તો તે દી હું ચારણ શક્તિ મટી જાઉં. બાપ, કોઈના બાપની શક્તિ નથી કે જોવાય, કેમ કે જાહલ થઈ ગઈ જુનાગઢ. કહેવાય કે જ્યારે દુષ્કાળ પડ્યો અને માલ હાકીને જતા હતા ત્યારે નવગણ આવી અને કીધું કે બેન તારે ન જવાય બાપ, કે તારા બાપે મારા ખાધર ઉદાને સોલંકીની સેજે ચડાવી દીધો હતો, માં તારે ન જવાય, હું નવગણ નવ હરટનો ધણી અહીં બેઠો છું. અને તે દી જાહલ આયરાણી એટલું બોલી હતી કે વીરા, મારી હાહાર વેલ આજ બધો માલ હાકીને જઈશ અને ભયંકર દુષ્કાળ પડ્યો છે, અને કદાચ ને જો હું રોકાઈ જાય ને તો મારો સમાજ મને એવું કહે કે નવઘડની બેન હતી ને એટલે આપણી હારે ન આવી, એટલે બાપ મારે જવું પડે માલ હાકી. અને કહેવાય કે આ જાહલ આલીને કેવો ભયંકર દુષ્કાળ પડ્યો હતો કે કુવે કાદવ ઉખરા ને નદીએ ખૂટા નીર, આ તો કચ્છમાં પડ્યો દુકાર અમે વર્તવા હેલા વીર. માં જાહલ કહેવાય કે સુમરાના અથોક આયરાણીના રૂપ હતા બાપ, અતિ રૂપ ભૂંડો કરે બાપ, અશોક આ જાહલના રૂપ હતા. અને રૂપ જગદંબાએ દીધું હોય તો તમને હાચવતા આવડવું જોઈએ કે રૂપની કિંમત શું છે, રૂપના મૂલ શું છે, રૂપનો ગુણ શું છે. બાપ, માં જોગમાયાને કદાચ કે સુમરાની નજરું થયું, એટલે સુમરાની કોઈ એવી નીતિ નહોતી મામા કે જાહલને કેદ કરી અને રાજમહેલની અંદર લઈ જવી હતી. તો જાહલે 3 મહિનાની વધી કરી હતી, એટલે કીધું હતું કે બાપ 3 મહિનાની વધી કર, પછી તારે રંગમલું આવું, અત્યારે મારે ભગવતીના વ્રત હાલે છે. એટલે સુમરે કીધું હતું કે કાંઈ વાંધો નહીં, 3 મહિના કાલે પૂરા થઈ જાય. પણ હુમરાને તે દી જોવું હતું કે 9 વરટનો ધણી, આ જૂનાગઢનો નવગઢ કેવો છે, મારી સિદ્ધમાં આવેશ કે નથી આવતો, એટલે વધી કરી હતી બાપ. અને જો જાહલના રૂપમાં મોહિત થઈ ગયો હોય તો એ જાહલને પકડી 5-25 આયરોને મારી અને એને રાજવેલમાં લઈ જાત, પણ એવી એની કોઈ નીતિ નહોતી બાપ. અને પછી કહેવાય કે ચકડાને જાહલ ચિઠ્ઠી મોકલે ને વાંચે નવગણ વીર, મને સિદ્ધભાઈ રોકી સુમરે મને હાલવા નો દે અમીર. એવી ચિઠ્ઠી મોકલીને જાહેલે મોકલી, એટલે કહેવાય કે તા બાપ આ ઇતિહાસ તો આપનો જાણે તો હોય, પણ છતાંય હવંજણો ડાયરો છે, બેનું દીકરીયું બેઠા, એટલે મને થાય કે જગતની અંદર ખાનદાની હું કહેવાય. અને જાહલની ચિઠ્ઠી વાંચી અને નવગણ હાબદો થયો કે હાલો બાપ, ઇજ્જત ખાતર મારી બેન જાહલની વારે જાવું. અને કહેવાય કે ઘોડા લઈ અને નીકળો તા નાના નાના નેહડા અને માં વરોડી આવી
અને સરોવડી આવી. બે જંગલની અંદર મોટી મોટી ઘૂઘરી હોરી અને બેઠા હતા. એટલે કીધું કે મારી જય માતાજી આવ્યા. તો કે જય માતાજી. બાપ જય માતાજી. નવઘણ બાપ આટલો બધો અધીરો કેમ છો? તો કે માં સ્થિતમાં જાહલને કેદ કરી મારે જવું પડે એવું છે. એટલે કીધું કે બાપ ચારણનો નહીં છે, પ્રસાદ લીધા વિના ન જવાય. એટલે કીધું માં હું એકલો નથી, મારા પહેરા ઘણા સૈનિકો છે. કે બાપ આ તો ચારણનું નહેડું કહેવાય. જગદબ્બા જે સાહેર આપ દે એ જમી લેવું બાપ. પછી કહેવાય કે મોટી મોટી ઘૂઘરી જ્યાં કુરડીમાં ટીટિયા નાખાતા ચડતી હતી તો વાસણ નહીં. એટલે વરુડીને કીધું કે વરુડી માં વડે ચડ અને વડલો ઝંઝર. એટલે વરોડી માં વડલો ઝંઝેરો અને જ્યાં હેઠા પાંદડા પડે ત્યાં કહાની વરિયારી તાહારીઓ એક એક તાહારી માણસને મેંડા દેવા અને મોટી મોટી ઘૂઘરી માં વરોડીએ સેલા જમાડી. સેલા જમાડી માના આશીર્વાદ લઈ અને નવકણ સિંધવા જવા રવાનો થયો. રવાનો થયો તો કીધું કે માં જો હું ફરીને જાય ને તો મારી પાસે સમય બહુ ઓછો છે, હજી 2 મહિના લાગી જાય. અને જો મારી બેન જાહલ મરી જાય તો મને પાપ ચડી જાય. માં હવે ખાલી મારે માટે 20 દી જ છે, તો આપ કાંઈક કૃપા કરો. એટલે માતાજીએ કીધું વરોડીએ કે બાપ મેં તારી ફોજ જમાડી. વરોડીએ વાસણ ભાઈગા પાડ્યા સરોડીએ અને હવે મારી પીઠળને બોલાવું તો તારી માથે પ્રસન્ન થાય. પછી કહેવાય કે પીઠળ 9 લાખ પાટ આપ્યો તું નહીં ઘાટ મારી જસમાટ જુગ જલમ તારો. હે હોયા બાટીની પીઠળ, હે જગદંબા આજ મારો નવકણ ચિંતામાં છે. અને કહેવાય કે હડાડાડાડા હટ કરતી પીઠળ આવી કે માગો બાપ. કે માં મારી સિંધમાં જવું છે. તો કે બાપ આજ તો હવે મારા દૂધ પીવા વૈયા ગયા છે. હવારે હુરજ નારાયણ ઉગે, ધરતી માથે અંજવારા પાડે, ધીરું ધીરું ઊંઝવારું પડતું આવે કે ભલે ઉઈગા ભાણ ભાડ તોહારા બ્રાહ્મણા જલમ મરણ લખ માડ અમારી રાગજે કાયસુ પ્રાહુ હે નારાયણ. અને કીધું કે બાપ તારો ઝકડો ઘોડો લઈને સમુદ્ર ને કાંઠે ઉભો રહેજે અને ચકલી થઈને જો ભાલડે બેહું અને હાથે હમદર પેટમાં ઉતારું તો બાંધજે કે હું હોયાની પીઠળ હતી એમ. માં ભગવતી ચકલી તણું સ્વરૂપ લઈને નવગણ જ્યાં સિંધમાં જતો હતો ત્યાં નવગણની ભાલાની અણીએ ભગવતી બેહી ગઈ. મોજ છપછપ્યા અને માહે ખેપત અને નવગણે સમુદ્રમાં ઘોડો નાખી દીધો હતો. અને પછી કીધું હતું કે માન્યા પઠ્ઠો પીર જોરદાર છે. તો કે બાપ મારો ભેરિયો લેતો જા, તું હિન્દુ રાજા છો અને જો મુસલમાનને સલામ કર તો તારી થોડી કેમ થાય કે હું ઇજ્જતમાં મને થોડી ખોટ આવી ગઈ. મારો ભેડિયો તારા ઘોડા માટે મૂકી દે, સમુદ્રની પાયર પૂરી થાય ને જ્યાં ખાંડ તને દેખાય ને સલામ માલિકો મારા ગોમ ભેડિયાને પગે લાગજે. એટલે એ મુસલમાની પઠ્ઠો પી તારી માથે પ્રસન્ન થઈ અને બાપ તને ખાંડું આપી દે. અને એ ખાંડું લઈ અને નવગણે બાપ સિંહ સિંધને ધમરોળી અને જાહલને વારી અને ઘીરે આવ્યો. તો બાપ આવા તો આપણા ઇતિહાસના. અને કેવું હતું કે જે એને શુભ્રો રહેતો હતો એ ઓરડો હોનાની ઈટુનો હતો. કીધું કે ઈંટ ઘટી જાય એનું કાપીને માથું મંડાય એવો હુકમ છે મારો. કે જોતા ઈંટ ઘટી જાય કાપી માથું મંડાય હુકમ રાનો. 2 વાર માથું ઉતાર્યું, 3જી વાર ઉતાર્યું તો ભગવતીને ખબર પડી કે હે ભગવતી હે જોગમાયા આણે માથું ઉતાર્યું. તો કે બાપ રાનો હુકમ હતો, જો ઈંટ ઘટજે તો ત્યાં માથું મંડાઈ જાય તો હવે કરવાનું શું થાય. પછી કીધું કે માં પીઠળ તું તો સમૃદ્ધ દયારી છો બા. હે જોગમાયા જોતા ઈંટ ઘટી જાય કાપી માથું મંડાય હુકમ રાંધો. જોગણ પાછો દિવાળ ઝકડો ઠેકીને જાય. હે માં એ એક કોયડાનું જ્યાં કાંઈ ખાલું રહે ને ત્યાં અમારું કોળિયું દિવેલનું પડ્યું રહે, અમારું ધૂપેલિયું ફરી જાય. બાપ અમને ચારણ શક્તિઓને હેરે હદે નહીં. બાપ અમને બહુ ભણતર ન હદે. હે બાપ એ એક ગોખલો તું રેવા દે, એમાં અમારે નરાને બાટીને તો બાપ ભેડ્યું નથી થાક્યું ને કરે છે તો થોડાક હેરાન થાય છે આ સમય પ્રમાણે. પછી કહેવાય કે એક ગોખલો માએ રાખી દીધો, આવ્યું જગદંબા તો અમાર્યું થારે થારે ને બાપ પાણે પાણે થઈ ગયું છે. પણ જો આપના વરણ જેવો થોડોક બુદ્ધિશાળી ને હમનદાર વરણ હોત ને તો આ અમારી હોટલની બીજ ઉજવાણી ને એમ અમારી 12 મહિનાની તિથિઓ બાપ જ ઘીરે ઘીરે ઉજવાતી હોય. કેમ કે અમારામાં 9 લાખ જોગમાયા થઈ ગયું. મા રૂડબાઈ સતી થયા
એવી અનેક આયનની દીકરીઓ થઈ ગયા, પણ ચારણની દીકરી તો બાપ અઢારે આલમમાં કુળદેવી તરીકે પૂંજાય. કે આવડથી માંડો કે આવડ તોગડ જોગડ બીજભાઈ હોલભાઈ સાબભાઈ 9 લાખ લોબડિયું વાર્યું, ચોરાહીદી સાયનું 3-3 મહિનાનું 5 મહિના 3 મહિના વધા હતા ને બાપ, એ અમારું વાતું કરી ગયું પેટમાં બેઠ્યું બેઠ્યું. આવા જો ચારણો સજાગ હોત ને તો બાપ અમારે 12 મહિના અમારી ભગવતીના અમારે તહેવાર ઉજવવા પડત. પણ હવે માં સતબુદ્ધિ આપે, સતને માર્ગે હાલવા દે અને આપણા અડીખમ આજ આ પ્રસંગને જોઈ અને ખૂબ ખૂબ રાજી થઈ. આ નાથ એ ગંગાનો પ્રવાહ કહેવાય બાપ, કે એકાદો કડડો હાડનો ને જો ગંગા જોડ જાય પછી માનવ્યાય કુળમાં ભૂત ન હરજે ભાગીરથી. તો આ નાથ છે ને એ બધો ગંગાનો પ્રવાહ કહેવાય બાપ. માં જોગમાયા આપને ખૂબ ખૂબ શક્તિ આપે, ખૂબ આપણા ગામમાં શાંતિ આપે, આપ ખૂબ ખૂબ પ્રગતિને પંથે જાઓ અને માં ભગવતીના આવા કાર્યો વારંવાર કરો એવા મારા આશીર્વાદ. જય જોગમાયા, જય માતાજી.